आज वहली सवार थी अमदावाद शहर पर मेघराजा मेहरबान थया छे। वहली सवार थी काळा डिबांग वादळो छवाया छे। अमदावाद में 30 मिनिट नी अंदर ज धोधमार वरसाद वरसे छे, जो के हजी पण केटलाय विस्तारों नी अंदर वरसाद वरसवानुं चालू छे। अमदावाद शहर नी अंदर सरेराश 1.5 इंच वरसाद अमदावाद शहर नी अंदर वरस्यो हतो। सवारना 10 वाग्यानी आसपास तो जाने रात थई गई होय एवुं काळुं डिबांग अंधारुं छवाई गयु हतुं। काळा डिबांग वादळों घेराई आव्या हता अमदावाद शहर नी अंदर, अने 30 मिनिट नी अंदर ज पाणी पाणी अमदावाद शहर थई गयु। दर वर्षे प्रीमोन्सून कामगीरीना दावा करवामां आवे छे, अने दर वर्षे अमदावाद महानगरपालिकानी आबरूना कांकरा रस्ता पर वेराता देखाय छे, ज्यारे पाणी भराई जता होय, रोड धोवाई जता होय वगैरे वगैरे। अने आ वखते पण एवुं ज जोवा मळ्युं, दावा खूब करवामां आव्या हता पण वरसाद अटक्यो त्यां पण हजी सुधी पाणी नथी उतर्या। 30 મિનિટમાં ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદમાં પાણી પાણી અમદાવાદ થઈ ગયું। અમદાવાદના કુબેરનગર હોય, નરોડા પાટિયા, નરોડા રાણીપ, આ બધા જ દ્રશ્યો તમે જોઈ લો। મેઘરાજા તો મન મૂકીને વરસ્યા છે, સ્વાભાવિક છે, ચોમાસું છે, વરસાદ પડવાનો છે, ભારે વરસાદ પણ પડે પણ એની સામે તંત્ર તૈયાર હોવાના દાવા કરે છે, પણ એ દાવા કેવા સક્ષમ હોય છે અને એ દાવાની કેવી હવા નીકળી જાય છે, દાવા પાણીમાં કેવા પલળી અને હવાઈ જતા હોય છે એ દર વર્ષે જોવા મળે છે। આ નિત્યક્રમ છે દર ચોમાસાનો, આ વખતે પણ એમાં કોઈ જ ફેરફાર નથી। અમદાવાદ મહાનગરપાલિકાએ પોતાનો એ ક્રમ, પોતાની શાખ જાળવી રાખી છે અને અમદાવાદવાસીઓ પાણી પાણી થઈ ગયા છે, પાણીમાં હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને દ્રશ્યો જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા હોય તેવા જ નજરે પડી રહ્યા છે। આ દ્રશ્યો જે કૃષ્ણનગર વિસ્તારના કે જ્યાં વિસ્તાર જે છે તેમાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને લોકોની જે દુકાનો છે તેના ઓટલા સુધી પાણી જે છે તે પહોંચી ગયું છે। કોર્પોરેશન દ્વારા અવારનવાર પ્રી મોન્સૂન કામગીરીની વાતો છે તે કરવામાં આવતી હતી, પરંતુ આ પ્રી મોન્સૂન કામગીરી જે છે તે પોકળ સાબિત થઈ છે અને ઠેર ઠેર શહેરમાં પાણી ભરાયેલા દ્રશ્યો જે છે તે નજરે પડી રહ્યા છે, જેને લઈ અને તંત્રની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ પાણી પાણી થઈ ગયું છે, અમે એવું નથી કહેતા કે વરસાદ પડે અને પાણી ન ભરાય, સ્વાભાવિક છે, ધોધમાર વરસાદ પડ્યો હોય તો પાણી ભરાય, વોટર લોગિંગ થાય એ સ્વાભાવિક વસ્તુ છે, બહુ સહજ વસ્તુ છે અને એનો સ્વીકાર કરવો રહ્યો, પણ હા વરસાદ રોકાયા પછી પણ જો પાણી નથી ઉતરતું તો એ તંત્રનો દોષ છે। અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદે જ લોકોના જનજીવન પર સીધી અસર પહોંચાડી છે। અત્યારે અમે શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા 137ના છેલ્લા બસ સ્ટેન્ડ પાસે છીએ કે જ્યાં વરસાદના પાણીમાં ફસાઈ જવાથી એક બસ પણ બંધ થઈ ગઈ છે અને બીજી તરફ લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે શહેરના મોટાભાગના વિસ્તારો ઉપર જે પાણી ભરાયા છે તેના કારણે લોકોને અને ખાસ કરીને વાહન ચાલકોને સીધી રીતે આ જે મુશ્કેલી છે તેનો સામનો કરવો પડી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કારણ કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વર્ષોની આ જ સમસ્યા અકબંધ છે કે સામાન્ય વરસાદમાં પણ ત્યાં પાણી ભરાય છે અને તે પાણીનો હજી સુધી સત્તાવાર કોઈ નિકાલ કોઈ પણ તંત્ર દ્વારા લાવવામાં નથી આવ્યો અને આજ હેરાનગતિ લોકો વર્ષોથી ભોગવી રહ્યા છે। જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। એક બાજુ અમદાવાદ મહાનગરપાલિકાના આ અણઘડ વહીવટના કારણે પાણી ભરાય છે, લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે, બસ બંધ પડી ગઈ, મુસાફરો હેરાન પરેશાન થયા, બીજી બાજુ બાળકોને મજા આવી ગઈ છે, ઘર આંગણે જ રસ્તા પર સ્વિમિંગ પુલ ભરાઈ ગયો અને કેટલાક બાળકો નહાતા જોવા મળ્યા। એક વાલી પોતાના બાળકને સ્કૂલેથી લઈને આવે છે અને હેરાન પરેશાન થતા જોવા મળે છે। આ દ્રશ્યો અમદાવાદના કોઈ એક વિસ્તારના નહીં, ઘણા બધા વિસ્તારના છે। સામાન્ય વરસાદે જ અમદાવાદ અને અમદાવાદીઓના હાલ બેહાલ કરી નાખ્યા છે। અત્યારે આ જે માર્ગ જોઈ રહ્યા છો તે નિકોલનો ગોપાલ ચોકને જોડતો માર્ગ છે। અહીંયા લગભગ છેલ્લા 1.5 કિલોમીટર કરતાં વધુ વિસ્તારમાં આ જ રીતે વરસાદી પાણી સમગ્ર રસ્તા ઉપર ફેલાયા છે અને આ વિસ્તારના લોકોની વર્ષોથી સમસ્યા છે। કારણ કે આ વિસ્તાર નવા નિકોલનો સૌથી જૂનો અને કહી શકાય કે નીચાણવાળો વિસ્તાર છે, જેના કારણે અહીંયા દર વર્ષે આ રીતે પાણી ભરાય છે અને તેના કારણે લોકોને ખાસ કરીને વાહન ચાલકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। બીજી તરફ જોવા જઈએ તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર જે પાણી ભરાયા છે તેમાં સૌથી વધુ વિસ્તાર અને આજનો સૌથી વધુ વરસાદ પણ આ જ વિસ્તારમાં પડ્યો છે અને તેવામાં સૌથી વધુ નુકસાન અને ભોગ પણ આ જ વિસ્તારના લોકો બની રહ્યા છે। લોકોનું સીધી રીતે આક્ષેપ છે કે તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી, વાહન ચાલકો આપણી પાસે છે તેમની સાથે વાત કરીશું। અમદાવાદ શહેરમાં
આગળ બધા સાધનો બહુ બંધ પડી ગયા છે. કેટલા કિલોમીટર માં પાણી ભરાયું છે? અહીંથી ક્યાં સુધી જઈએ તો પાણી નડે? કે છેક મેમકો સુધી પાણી ભરાયું છે. આમ જાવ તો નરોડા ગામમાં પણ બહુ પાણી ભરાયું છે. કોર્પોરેશનની કામગીરી ક્યાં થઈ હોય તેવું તમને લાગે છે ખરું? અમારી સાઈડ ચાલુ થઈ હતી 508માં, થોડું અધૂરું હતું ને વરસાદ વચ્ચે ચાલુ થઈ ગયો તો પાછું એ થોડું પૂરું કર્યું, પણ એક સાઈડનો રોડ હજી એવો ને એવો જ છે. લાગે છે કે જો સ્ટ્રોમ વોટર લાઈન અને જે વરસાદી પાણીના નિકાલમાં યોગ્ય કામગીરી કરી હોત તો આ પાણી ના ભરાયું હોત. લોકોની સંખ્યાબંધ રજૂઆતો છે પણ કામગીરી નથી થતી. હા, એવું લાગી તો રહ્યું છે, કેમ કે મ્યુનિસિપાલિટીનું કામ એટલું જોવા જેવું નથી કે બરાબર કર્યું હોય એમ. સ્વાભાવિક છે કે લોકો પણ કોર્પોરેશનની કામગીરીથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને આ જે દ્રશ્યો છે તે દર ચોમાસાના દર વરસાદે અહીંયાથી સામે આવતા હોય છે. માટે જ લોકો તંત્ર પાસે એક અપેક્ષા રાખી રહ્યા છે કે તેમના જે વર્ષોથી પડતર પ્રશ્નો છે અને આ વિસ્તારમાં જે પાણી ભરાય છે તેનો યોગ્ય નિકાલ આવે, નિરાકરણ આવે, જેથી કરીને લોકોને વરસાદી પાણીમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે. કેમેરામેન ચેતન પરમાર સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.